બધા વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? હું મોસમ પાઠક સ્કૂલની શિક્ષક કીર્તિ નડકટ બોલું છું. તો મિત્રો, આપણે બે પ્રકરણનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, તો હવે આપણે તેની અંદર પ્રકરણ 3 નવો કોર્સ છે. તમને બધાને ખૂબ જ મજા આવતી હશે, નવું નવું જાણવા મળે છે, બરાબર ને? ગમે છે ને તમને? ઓકે, તો આજે આપણે પ્રકરણ 3 સ્વાદથી પાચન સુધી આ પાઠનો અભ્યાસ કરીશું. જો નામ ઉપરથી તમને થોડોક ખ્યાલ આવી જશે કે આની અંદર આપણે શું સમજવાનું છે. સ્વાદથી પાચન સુધી તમે દરરોજ અલગ અલગ વસ્તુઓ ખાઓ છો, બરાબર છે? ફળ, ફ્રૂટ, શાકભાજી, મમ્મીને અલગ અલગ રસોઈ બનાવે, વાનગી બનાવે છે, બરાબર છે? તો તે બધાનો સ્વાદ અલગ અલગ હોય છે. કોઈ ખાટો હોય છે તો તીખો હોય છે, કડવો હોય છે તો ક્યારેક તુરો પણ હોય છે. તો એ બધી વસ્તુના સ્વાદની તમને ખબર કઈ રીતે પડે છે કે આનો સ્વાદ ખાટો છે, આ વસ્તુનો સ્વાદ તીખો છે, આ વસ્તુનો સ્વાદ કડવો છે? શેના દ્વારા આપણને ખબર પડે છે? તો કે આપણે એ વસ્તુ ચાખીએ છીએ, એટલે કે આપણે જીભમાં જ્યારે એ વસ્તુ મૂકીએ, આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ તો આપણે ક્યાં મૂકવી પડે? સૌથી પહેલાં જીભમાં. એટલે જીભમાં એનો આપણને સ્વાદ આવે છે કે તે વસ્તુનો સ્વાદ કેવો છે, બરાબર છે? તો સ્વાદના પ્રકાર આપણે જોઈશું, ખાટો, મીઠો, તીખો, કડવો, તુરો વગેરે. એટલે કે કોઈ પણ વસ્તુ ખાઈએ ને એટલે આપણને તરત જ ખબર પડી જાય કે આ વસ્તુનો સ્વાદ કેવો છે. હવે આપણે કંઈ ખાતા હોય ને, કોઈ આપણને પૂછે કે એ વસ્તુ કેવી છે, તમે ભાવી મજા આવી, તો આપણે તરત જ કહીએ હાઓ. ધારો કે કોઈ તમે કેરી ખાતા હોય તો તમને કોઈ પૂછે કે કેવી છે કેરી, ખાટી છે કે મીઠી છે, તમને એમ પૂછે સ્વાદમાં કેવી છે ને ક્યાંની, તો આપણે જો મીઠી હોય, એકદમ પાકી કેરીને સરસ હોય, તો આપણે શું કહીએ, તો કેરી તો બહુ સરસ છે, મીઠી મીઠી છે, મને તો બહુ ભાવી. એટલે આપણે જે વસ્તુ ખાઈએ છીએ એના સ્વાદની તરત જ આપણને ખબર પડી જાય છે. તો કઈ રીતે સ્વાદને આપણે ઓળખી શકીએ? તો ચાખીને અથવા તો સૂંઘીને. હવે ઘણી વખત મિત્રો એવી પણ વસ્તુ હોય કે જેને તમે સૂંઘો છો, એટલે કે એની સુગંધથી પણ તમને ખબર પડી જાય છે કે તે વસ્તુનો સ્વાદ કેવો છે. હવે આપણે ઘણી વખતો કેરીની જ કે કેળાની કે વાત કરો, એ તમે ખાતા નથી પણ ખાલી સૂંઘો છો, તો એની અંદરથી કેવી સુગંધ આવે છે? મીઠી મીઠી. તો તમને કોઈ પૂછે કે આનો સ્વાદ કેવો છે, તો આપણે તરત જ કહેશું કે મીઠું, ભલે આપણે એ વસ્તુ ખાધી નથી, ચાખી પણ નથી. તો આપણે શેના દ્વારા ખબર પડી કે એ વસ્તુ મીઠી છે? તો સૂંઘીને, બરાબર. ત્યારબાદ લીંબુ. હવે આપણે લીંબુની વાત કરીએ તો લીંબુ સ્વાદમાં કેવું હોય કોઈ પૂછે તો તમે તરત જ કહેશો લીંબુ સ્વાદમાં ખાતું હોય. તો ચાખ્યા વગર તમે લીંબુને કટ કરશો પછી સૂંઘો તો પણ તમને ખબર પડી જાય કે આ લીંબુ કેવું છે સ્વાદમાં? ખાટું. એટલે વસ્તુને તમે ચાખીને એટલે કે ખાઓ છો ત્યારે પણ તમને એના સ્વાદની ખબર પડે છે, અને કોઈ પણ વસ્તુને તમે સૂંઘીને ખાધા વગર પણ કહી શકો કે આ વસ્તુ કેવી છે. હવે તમને જે વસ્તુ ભાવતી હોય, એટલે કે તમને ઘણાને અત્યારે તમે જોવો ને તો નાના છોકરાઓને વધારે શું ભાવતું હોય, તો કે કેક ને પીઝા ને, અને ફ્રૂટની અંદર, ફળની અંદર અત્યારે કેરી, કેળા, તો આવું બધું તમને બધાને ખૂબ જ ભાવતું હોય. એટલે જે વાનગી તમને બહુ ભાવતી હોય તો તેની મમ્મી રસોઈ બનાવતી હોય ને, સાંજે મમ્મી આજે મને આ ખાવું છે, મમ્મી આ બનાવી દે ને, બરાબર. તો મમ્મી રસોઈ બનાવતી હોય તો રસોડામાં સુગંધ આવતી હોય તો તરત જ તમને ખબર પડી જાય કે આજે આ વસ્તુ મમ્મીએ બનાવી છે. મમ્મી તમે કીધા વગર કંઈ બનાવે ને તોય તમે કહી દો મમ્મી તે તો આજે આ બનાવી છું, તો તમને કેમ ખબર પડે મિત્રો? તો એની સુગંધથી, બરાબર. એટલે કે તમને જે વસ્તુ બહુ ભાવતી હોય તો તેનું નામ સાંભળીને પણ તમને મોઢામાં પાણી આવી જાય. હવે ધારો કે આપણે કોઈ છોકરાઓને શ્રીખંડ બહુ ભાવતો હોય, કોઈને કેરીનો રસ બહુ ભાવતો હોય, તો ક્યારેક શું બને કે ક્યાંક ગયા હોય બહાર અને એ વસ્તુની ખાલી ચર્ચા થતી હોય, એટલે કે એ વસ્તુનું કંઈ પણ નામ લેવામાં આવે ને તો પણ એને મોઢામાં પાણી આવી જાય. એટલે કે જો મને મોઢામાં પાણી આવે એ શું કામે, એવું શું કામ થઈ ખબર છે? કારણ કે તે વસ્તુ તમને બહુ જ ભાવતી હોય છે, એનો સ્વાદ તમને ખૂબ જ ગમે છે, એટલે એ વસ્તુની ક્યારેય વાત થતી હોય તો પણ તમને મોઢામાં પાણી આવી જાય છે. હવે તમે એક અનુભવ કરો, તમારી જીભના આગળના ભાગને, એટલે કે આપણી જીભનો જે આગળનો ભાગ છે ને, સાવ ચોખ્ખી કરી નાખો, એટલે કે સાફ કરી નાખો. પછી તમે ત્યાં થોડી ખાંડ કે ગોળ મૂકો. હવે તમે જીભને સાફ કરી નાખી, બરાબર છે, પછી તમે ખાંડ કે ગોળ મૂકો તો તમને શું અનુભવ થાય, એનો સ્વાદ આવે છે? ખાંડ અને ગોળ બંને સ્વાદમાં કેવા હોય છે? તો મીઠા હોય છે, બરાબર. તો તમે તમારી જીભ ઉપર કઈ વસ્તુ મૂકી તો તમને ખબર પડી જશે તરત જ
કે આ વસ્તુ કેવી છે, મીઠી. એની બદલે તમને ન ભાવતી હોય એવી વસ્તુ મમ્મી ક્યારેક, મમ્મી એમ કે આજે હું કારેલાનું શાક બનાવું છું તારે ખાવાનું છે, મમ્મી તમને કહે નહીં પણ થાળીમાં પીરસી દે, તો જેવું તમારી થાળીમાં આવે અને તમે મોઢામાં મૂકો તો તરત જ તમે કહેશો કે મમ્મી આ તો મને નથી ખાવું, આ તો કડવું લાગે છે, મને કારેલાનું શાક ખાવું નથી. એ રીતે કોઈ પણ વસ્તુ કડવી, મીઠી, તીખી, તુરી છે કે ખાટી છે, તો તે વસ્તુ તમે સુગંધ દ્વારા અથવા તો તમારી જીભમાં જેવી રીતે વસ્તુ તમે મૂકો છો તરત જ તમને ખબર પડી જાય છે કે આ વસ્તુનો સ્વાદ કેવો હોય છે. બાળકોને જે વસ્તુ બહુ ભાવતી હોય એના સ્વાદની તો એને એમનો તરત ઝડપથી ખબર પડી જાય, બરાબર છે. હવે તમે કોઈ પણ વસ્તુને આ રીતે તમારી જીભને ચોખ્ખી કરીને ખાંડ કે ગોળ મૂક્યા, વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાદ વિશે જોઈ લીધું, બરાબર. તો હવે આપણે પાચન વિશે જોઈશું. પાચન એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ દરરોજ, સવારે નાસ્તો કરીએ, બપોરે જમીએ, રાત્રે જમીએ છીએ, બરાબર. તો આપણા શરીરમાં આખા દિવસમાં કંઈ ને કંઈ આપણે લેતા રહીએ છીએ, ખોરાક હોય કે પ્રવાહી હોય કાંઈ પણ, બરાબર. તો એ બધાનું પાચન કઈ રીતે થાય છે, હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું બરાબર રીતે પાચન થવું પણ ખૂબ જ જરૂરી છે, બરાબર. તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને ધીમે ધીમે ખૂબ જ સારી રીતે આપણે ચાવવો જોઈએ. ઘણા શું કરતા હોય કે જમવા બેસે અને કેટલું બધું જમવાનું લઈ લે અને ફટાફટ બે મિનિટમાં જમી લેતા હોય, તો આવું ક્યારેય કરવું જોઈએ નહીં. તમે જે કંઈ પણ ખોરાક લ્યો છો એને ખૂબ જ સારી રીતે અને ધીમે ધીમે ચાવીને ખાવો જોઈએ, તો જ તે ખોરાકનું ખૂબ જ સારી રીતે આપણા શરીરમાં પાચન થાય છે, બરાબર છે. જેથી ખોરાક સારી રીતે પચી જાય, એટલે કે તમે ધીમે ધીમે જે ખોરાક ખાવ છો તેનું પાચન સારી રીતે થાય છે. જેમ જેમ તમે ખોરાકને ચાવો છો તેમ આપણે ખોરાકને ચાવતા જઈએ તેમ તેમ આપણા મોઢામાં એ ખોરાકની અંદર લાળ રસ ભળે છે, એટલે કે લાળ રસ જે ભળે છે તે ખોરાકને પચાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ખોરાક ચાવતી વખતે તેમાં લાળ રસ ભળે છે. ખોરાક નાના આંતરડામાં જાય છે ત્યાંથી મોટા આંતરડામાં જાય છે. આપણે ખોરાક ખાઈએ છીએ મોઢામાં, તો મોઢામાં આપણે જે ખોરાક ખાઈએ છીએ, બરાબર, તો તેમાં લાળ રસ ભળે છે અને તે ખોરાકને ઓછો બનાવે છે. આપણે જેમ જેમ સારી રીતે ચાવીએ ધીમે ધીમે તેમ ખોરાકનું પાચન ખૂબ જ સારી રીતે થાય છે, એટલે ત્યાંથી ખોરાક છે નાના આંતરડામાં જાય છે અને નાના આંતરડામાંથી તે ખોરાક મોટા આંતરડામાં જાય છે, એટલે કે આપણા જે આંતરડા છે આપણા શરીરનું મુખ્ય અંગ છે તે ખોરાકનું પાચન કરવાનું કામ કરે છે. પણ જો આપણે ખૂબ જ સારી રીતે ધીમે ધીમે આપણે ખોરાક લઈએ તો તેનું પાચન ખૂબ જ સારી રીતે થાય છે અને ધીમે ધીમે ચાવીએ એટલે એની અંદર લાળ રસ ભળી જાય છે. હવે ગ્લુકોઝનું મહત્વ, ગ્લુકોઝ તમે બધા જાણતા જશો, અલગ અલગ ફ્લેવરમાં ઓરેન્જ, ગ્લુકોન ડી નામ સાંભળ્યું છે ને, બરાબર. તો આપણે જ્યારે ઘણી વખત એવું થાય કે બહુ શરીરમાં નબળાઈ આવી ગઈ હોય, ખાસ કરીને જ્યારે ડાયરિયા થાય ત્યારે શરીરમાં નબળાઈ આવી ગઈ, તો ડૉક્ટર શું કહેશે કે તેને ગ્લુકોઝનું પાણી આપો અથવા તો ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે છે, બરાબર. તો ગ્લુકોઝ છે એમાંથી આપણને ખૂબ જ સારી એનર્જી એટલે કે તાકાત મળે છે, એટલે કોઈ વ્યક્તિ બીમાર થઈ જાય, નબળાઈ આવી જાય તો વધારે પડતા ડૉક્ટર તેને ગ્લુકોઝની પીવાની સલાહ આપે છે, બરાબર મિત્રો. હવે આપણે જોયું કે ખોરાકનું પાચન કેવી રીતે થાય, પરંતુ જો તમે ઝડપથી અને ઉતાવળે જમશો તો ખોરાકનું સારી રીતે પાચન થશે નહીં. અને જ્યારે પણ ખોરાકનું પાચન બરાબર આપણા શરીરમાં થતું નથી ત્યારે આપણા શરીરની અંદર પેટની અલગ અલગ તકલીફો એટલે કે અલગ અલગ રોગ થાય છે, આપણે બીમાર પડીએ છીએ. પાચન ન થાય તો આપણે ઘણી વખત કહેતા હોય કે મને તો પેટમાં દુખે છે, મને ગેસ થાય છે અથવા તો મને એસિડિટી થાય છે. તો મિત્રો આ બધું થવાનું કારણ એક જ છે, મુખ્ય કારણ કે તમે જે ખોરાક લ્યો છો તેનું બરાબર રીતે પાચન થતું નથી. પણ જો તમે કોઈ પણ ખોરાકને ખૂબ જ સારી રીતે ચાવી ચાવીને ધીમે ધીમે તમે જમશો અને ખૂબ જ સારી રીતે ચાવશો તો એનું પાચન એકદમ ખૂબ જ સારી રીતે થશે અને તમને ક્યારેય પણ પેટના કોઈ પણ જાતના પ્રોબ્લેમ નહીં થાય, કોઈ પણ જાતના પેટના રોગ થશે નહીં. નરક નહીં તો આપણા ખોરાકનું પાચન ન થાય એટલે આપણે પેટની અલગ અલગ બીમારી થાય છે અને અલગ અલગ તકલીફ આપણે ભોગવવી પડે છે. એટલા માટે હંમેશા ખૂબ જ ધીમે ધીમે જમવું જોઈએ જેથી તેનું પાચન સારી રીતે થઈ શકે અને બને એટલી આપણે મેંદાની વસ્તુ ઓછી ખાવી જોઈએ, કારણ કે મેંદાને પચતા એક વીક એટલે કે એક અઠવાડિયું લાગે છે, એટલે કે ફાસ્ટ ફૂડ ઓછા ખાવાના, ફળ અને સાદો ખોરાક આપણે વધારે લેવો જોઈએ જે આપણા શરીર માટે પણ ખૂબ જ
જરૂરી છે અને તે ઝડપથી આપણા શરીરમાં ખૂબ જ સારી રીતે પચી જાય છે. જોયું ને મિત્રો સ્વાદ વિશે અને પાચન વિશે, અલગ અલગ સ્વાદ કેવી રીતે ખબર પડે અને આપણા શરીરમાં ખોરાક કેવી રીતે પાચન થાય. ઓકે મિત્રો, થેન્ક યુ.